Namaskar, this is Ace, and I welcome once again on the behalf of Sant Krupa Vidyalaya. In our previous video, we discussed about noun and its types in details. Here in this video, we are going to discuss about gender of noun. So let's see, what is gender of noun? So જોઈએ કે gender of noun શું છે. એની definition ની ચર્ચા કરતા પહેલા આપણે એનો સામાન્ય અર્થ તારવવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે આપણે કહીએ છીએ a girl ત્યારે ખ્યાલ આવે છે કે કોઈ સ્ત્રી જાતિનું સૂચન કરે છે. જ્યારે કહીએ છીએ a boy ત્યારે ખ્યાલ આવે છે કે કોઈ પુરુષ જાતિનું સૂચન કરે છે. જ્યારે table કહીએ છીએ ત્યારે ખ્યાલ છે કે નથી તો એનો સમાવેશ સ્ત્રી જાતિમાં થતો નથી તો એનો સમાવેશ પુરુષ જાતિમાં થતો. એનો સમાવેશ થાય છે નપુંસકલિંગમાં. પરંતુ જ્યારે student અને ટીચર કહેતા એનો સમાવેશ એમાં કરીશું. હા, કેમ કે સ્ટુડન્ટ એનો સમાવેશ સ્ત્રી જાતિમાં પણ થાય છે અને પુરુષ જાતિમાં પણ થાય છે. ટીચર કહેતા સ્ત્રી જાતિમાં પણ સમાવેશ થાય છે અને પુરુષ જાતિમાં પણ સમાવેશ થાય છે. તો અહીં આપણે કન્ફ્યુઝન ક્રિએટ થાય છે. તો એ બધી જ કન્ફ્યુઝન આપણે આ વિડીયોમાં દૂર કરવાની રહેશે કે હવે એને આપણે સ્ત્રી જાતિ તરીકે દર્શાવીશું કે પછી પુરુષ જાતિ તરીકે દર્શાવીશું. ચાલો હવે આપણે આ જેન્ડર ઓફ નાઉન નો સામાન્ય અર્થ મીન્સ એની ડેફિનેશન સમજવાનો પ્રયત્ન કરીએ. જેન્ડર ઇઝ ધ સ્ટેટ ઓફ બીંગ મેલ ઓર ફિમેલ, અર્થાત જેન્ડર જેને આપણે લિંગ કે જાતિ કહીએ છીએ, અર્થાત સંજ્ઞા એ સ્ત્રી છે કે પુરુષ એ દર્શાવે છે. હા, અત્યારે જ આપણે ચર્ચા કરી કે સ્ત્રી છે પુરુષ છે, જો સ્ત્રી કે પુરુષ ન હોય તો આપણે એને નપુંસકલિંગમાં સમાવેશ કરીએ છીએ અને અમુક એવા પણ નામ હોય છે કે જેનો બંનેમાં સમાવેશ થતો હોય છે. તો એના આધારે જેન્ડરના ટાઈપ્સ પડે છે. ટાઈપ્સ ઓફ જેન્ડર કેટલા ટાઈપ્સ પડે છે ચલો જોઈએ. મેસ્કલિન જેન્ડર, ફેમિનિન જેન્ડર, કોમન જેન્ડર એન્ડ ન્યુટ્રલ જેન્ડર. તો આ બધાની ચર્ચા આપણે એક પછી એક કરવાની છે. સો લેટ્સ અન્ડરસ્ટેન્ડ અવર ફર્સ્ટ ટાઈપ, મેસ્કલિન જેન્ડર. મેસ્કલિન જેન્ડર અર્થાત પુલ્લિંગ, કે જેને આપણે પુરુષવાચી સંજ્ઞા પણ કહીએ છીએ, જે સંજ્ઞા નર પ્રજાતિનું સૂચન કરે છે તે સંજ્ઞાને મેસ્કલિન જેન્ડર કહે છે. ફોર એક્ઝામ્પલ, તમારી સામે કોઈ નામ આપેલ છે તો કોઈ સંજ્ઞા આપેલ છે અને એ સંજ્ઞા નર પ્રજાતિનું સૂચન કરે છે તો સમજવાનું કે મેસ્કલિન જેન્ડર છે. એ જ રીતે એક વચનમાં મેસ્કલિન જેન્ડર ને સર્વનામ હી વડે દર્શાવવામાં આવે છે. હા, ફોર એક્ઝામ્પલ, તમે તમારા ફ્રેન્ડ વિશે નિબંધ લખો છો. ફોર એક્ઝામ્પલ, તમારા ફ્રેન્ડ નું નામ છે રાહુલ, તો તમે વારે ઘડીએ રાહુલ નું રિપીટેશન કરતા નથી. વારે ઘડીએ રાહુલ ઇઝ અ ગુડ બોય, રાહુલ ઇઝ અ ક્લેવર બોય, પણ શું કરો છો ત્યારે એની રાહુલ માટે હી નો ઉપયોગ કરો છો. હા, મેસ્કલિન જેન્ડર ને સર્વનામ હી વડે દર્શાવવામાં આવે છે. તો કેટલાક મેસ્કલિન જેન્ડર ના ઉદાહરણ પણ જોઈએ અને તમે બધા જ ઉદાહરણમાં કેવો થી લઈને પ્રશ્ન પૂછશો તો તમને એ બધા જવાબ મળવાના છે. બોય, કેવો, કિંગ, બ્રધર, મેન, ઓક્ષ, રોહન એન્ડ પીકો, આ બધાનો સમાવેશ મેસ્કલિન જેન્ડરમાં થાય છે, અર્થાત પુલ્લિંગમાં થતો હોય છે. કે બધાને લઈને તમે કેવો થી લઈને પ્રશ્ન પૂછો તો જવાબ મળતો હોય છે, અર્થાત કે જે સંજ્ઞા નર પ્રજાતિનું સૂચન કરે છે એને આપણે મેસ્કલિન જેન્ડરમાં સમાવેશ કરીશું. લેટ્સ ડિસ્કસ અવર સેકન્ડ ટાઈપ, ફેમિનિન જેન્ડર, અર્થાત સ્ત્રીલિંગ, કે જેને આપણે સ્ત્રીવાચી સંજ્ઞા પણ કહીએ છીએ. જે સંજ્ઞા માદા પ્રજાતિનું સૂચન કરે છે તેને આપણે ફેમિનિન જેન્ડર કહીએ છીએ. એક એવું નામ છે કે જે સ્ત્રીવાચી સંજ્ઞાનું સૂચન કરે છે તો એને આપણે ફેમિનિન જેન્ડર કહીશું. અને એકવચનમાં ફેમિનિન જેન્ડર ને સર્વનામ સી વડે દર્શાવવામાં આવે છે. જે રીતે આપણે મેસ્કલિનમાં હી વાપરતા એ રીતે અહીં ફેમિનિન જેન્ડર ને સર્વનામ સી વડે દર્શાવવામાં આવે છે, એ પણ એકવચનમાં. તો કેટલાક આપણે ફેમિનિન જેન્ડર ના ઉદાહરણ પણ જોઈએ. ગર્લ, ક્વીન, સિસ્ટર, વુમન, કાઉ, મયુરી એન્ડ પી હે, આ બધા જ ઉદાહરણ ફેમિનિન જેન્ડરમાં છે. અને આપણે અહીં કેવી થી લઈને પ્રશ્ન પૂછતા ફેમિનિન જેન્ડરના ઉદાહરણો મળી રહેશે. છોકરી કેવી, ગર્લ કેવી, હા એ રીતે બધાને તમે કેવી દ્વારા પ્રશ્ન પૂછતા જવાબ મળતા તમને શું મળશે તો કે ફેમિનિન જેન્ડરનું ઉદાહરણ મળી જશે. નાઉ લેટ્સ ડિસ્કસ અવર થર્ડ ટાઈપ, કોમન જેન્ડર, અર્થાત ઉભયલિંગ.
પેલા કોમન નો અર્થ સમજવાનો પ્રયત્ન કરી. કોમન ઇટ મીન્સ સામાન્ય, કે જેનો સ્ત્રીલિંગ અને પુલ્લિંગ બંનેમાં સમાવેશ થતો હોય એવા જેન્ડરને આપણે શું કહીશું? કોમન જેન્ડર કહીશું, અર્થાત ઉભયલિંગ કહીશું. જે સંજ્ઞા નર અને માદા બંને પ્રજાતિનું સૂચન કરે છે એને આપણે કોમન જેન્ડર કહીશું. એક વચનમાં કોમન જેન્ડર માટે કયા સર્વનામનો ઉપયોગ કરીશું? હા, વિચારવા જેવું છે. કેમ? તો કે ફેમિનિન જેન્ડરમાં સીનો ઉપયોગ કર્યો અને મેસ્ક્યુલિન જેન્ડરમાં હીનો ઉપયોગ કર્યો, તો હવે અહીં આપણે શેનો ઉપયોગ કરવાના છીએ? તો એને સમજવા માટે કેટલાક ઉદાહરણ જોઈએ. ધારો કે તમે એક પરીક્ષાખંડમાં છો અને પરીક્ષાખંડમાં પેપર આપી રહ્યા છો. થોડાક સમય પછી તમારું પેપર પૂરું થઈ છે. એમાંથી સીતા, મીના, ગીતા, મેહુલ, રમેશ, મહેશ આ બધા ઉભા થઈ છે અને એક એક કરીને પૂછે છે, સર અમારું પેપર પૂર્ણ થઈ ગયું છે, અમે જઈ શકીએ છીએ? તો સર કહે છે, થોડા સમય પછી રજા આપું. હા, તો થોડા સમય પછી સર શું કહે છે? જેઓ જવા ઈચ્છતી હતી એ જઈ શકે છે. હા, જો સર આવું બોલે તો આનો અર્થ શું થાય છે? કે માત્ર છોકરીઓ જ જઈ શકે છે, છોકરાઓ નહીં. પરંતુ જ્યારે સર એની જગ્યાએ આવું બોલશે તો જેઓ જવા ઈચ્છતા હતા એ જઈ શકે છે, અર્થાત કઈ છોકરાઓ ને છોકરીઓ બંનેનો સમાવેશ થઈ જવાનો છે. બીજું ઉદાહરણ કે કહેવત છે ને, મેન આર મોર્ટલ, અર્થાત મેન આર મોર્ટલ અને મેન ઇટ મીન્સ માણસો. માણસો નાશ પણ છે, અર્થાત માણસો મળે છે, તો સ્ત્રીઓ શું નથી મળતી? સ્ત્રીઓ શું ઇમોર્ટલ છે? હા, તો આપણે પ્રશ્ન રહે છે. પરંતુ ના, અહીં મેન શબ્દ છે મનુષ્ય જાતિનું સૂચન કરે છે, કે જેમાં સ્ત્રી અને પુરુષ બંનેનો સમાવેશ થઈ જાય છે. પરંતુ જ્યારે આપણે એમ બોલીએ છીએ ને વિમેન આર મોર્ટલ, અર્થાત કે સ્ત્રીઓ નાશવંત છે, ત્યારે એનો અર્થ એવો થાય છે કે સ્ત્રીઓ નાશવંત છે, પુરુષો નાશવંત નથી. જ્યારે આપણે મેન આર મોર્ટલ કહીએ ત્યારે સ્ત્રી અને પુરુષ બંનેનો સમાવેશ થઈ જાય છે. એ જ રીતે કોઈ પૂછે, કોણ આવ્યું હતું? અમારા ઘરે ઘણા બધા મહેમાનો આવેલા હતા. પણ એમ કહી શકે અમારા ઘરે ઘણી બધી મહેમાનો આવેલી હતી? ના, ઘણા બધા મહેમાનો આવેલા હતા જ્યારે એવું કહે ત્યારે એમાં મહેમાન આવેલા હોવા સ્ત્રી અને પુરુષ બંનેનો સમાવેશ થાય છે. ઘણી બધી મહેમાનો આવેલી હતી ત્યારે માત્ર એમાં સ્ત્રીઓનો જ સમાવેશ થાય છે. તો આના આધારે આપણે નક્કી કરી શકીએ કે જ્યારે કોમન જેન્ડર હોય ત્યારે આપણે સર્વનામ તરીકે સી નહીં પરંતુ શેનો ઉપયોગ કરીશું? હી નો ઉપયોગ કરીશું, કે જેથી એમાં હી કહેતા શેનો સમાવેશ થઈ જશે? તો કે સ્ત્રી અને પુરુષ એવા બંનેનો સમાવેશ થઈ જવાનો છે. અને આનો ઉપયોગ તમારે વધારે પડતો ક્યાં થવાનો છે? તો કે જ્યારે તમે કોઈ પણ સેન્ટેન્સ ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ સ્પીચ માં કન્વર્ટ કરશો ત્યારે વધારે કામ લાગવાનો છે. પરંતુ તમે એમ કહેશો કે અમે તો છોકરીઓ છીએ એટલે અમે કોમન જેન્ડર માટે સી વાપરીશું, છોકરાઓ કહેશો અમે છોકરાઓ છીએ એટલે કોમન જેન્ડર માટે હી વાપરીશું. અહીં આપણા ઘરના નિયમો ચાલે નહીં. આપણે હંમેશા કોમન જેન્ડર માટે શેનો ઉપયોગ કરશું? એક વચનમાં હી નો ઉપયોગ કરીશું. કેટલાક કોમન જેન્ડર ના ઉદાહરણ પણ જોઈ લઈએ. ટીચર, ગેસ્ટ, ડોક્ટર, સ્ટુડન્ટ એન્ડ ફ્રેન્ડ, આ બધાનો સમાવેશ એમાં થાય છે કોમન જેન્ડર વાક્ય. તો કે ટીચર, ડોક્ટર, સ્ટુડન્ટ, ગેસ્ટ, ફ્રેન્ડ સ્ત્રીમાં પણ હોઈ શકે અને પુરુષમાં પણ હોઈ શકે, એ બંને પ્રજાતિનું સૂચન કરે છે, એટલા માટે કોમન જેન્ડરના ઉદાહરણ બની રહે છે. સો લેટ્સ ડિસ્કસ અવર ફોર્થ એન્ડ ધી લાસ્ટ ટાઈપ, ન્યુટર જેન્ડર, અર્થાત નપુંસકલિંગ. વસ્તુનું સૂચન કરતી સંજ્ઞા કે જેનો નર કે માદા જાતિમાં સમાવેશ થતો ન હોય તેને ન્યુટ્રલ જેન્ડર કહે છે. અને એક વચનમાં ન્યુટ્રલ જેન્ડર માટે સર્વનામ તરીકે ઈટ વપરાય છે, જેમ ફેમિનિનમાં સી, મેસ્ક્યુલિનમાં હી અને કોમનમાં હી, એમ ન્યુટ્રલ જેન્ડર માટે સર્વનામ તરીકે ઈટ વપરાય છે. તો ચાલો કેટલાક ન્યુટ્રલ જેન્ડરના ઉદાહરણ પણ જોઈએ કે જેની માટે આપણે ઈટ વાપરી શકીએ. મટીરિયલ્સ, ગોલ્ડ, ક્લોથ, wood, things, pen, book, table, and lord animals, and rabbit and mouse. ચાલો આ બધાનો સમાવેશ આપણે ન્યુટ્રલ જેન્ડરમાં કરવામાં આવે છે તો સમજ્યા. પણ પ્રશ્ન થાય છે લોર્ડ એનિમલ્સ, લોર્ડ એનિમલ્સને ન્યુટ્રલ જેન્ડર કહે છે? તો કે હા, કે એની જાતિ આપણે ઓળખી શકતા નથી કે સ્ત્રી છે કે પછી પુરુષ છે, એટલા માટેનો સમાવેશ ન્યુટ્રલ જેન્ડરમાં થાય છે અને સર્વનામ તરીકે આપણે ઈટ વાપરીએ છીએ. અને એ જ રીતે ચાઇલ્ડ, ઇન્ફન્ટ એન્ડ બેબી, આ બધાનો સમાવેશ એમાં થાય છે, ન્યુટ્રલ જેન્ડરમાં થાય છે અને સર્વનામ તરીકે ઈટ વપરાય છે. હા, આના માટે કેમ?
તો કે જ્યારે વાક્યમાં ચાઇલ્ડ ઇન્ફન્ટ કે બેબી વપરાયેલ હોય ત્યારે આપણે નક્કી નથી કરી શકતા કે એની જાતિ સ્ત્રી છે કે પછી પુરુષ છે એ માટે એનો સમાવેશ ન્યુટર જેન્ડરમાં થાય છે અને સર્વનામ તરીકે ઇટ વપરાય છે હા કેમ કે આપણે નક્કી નથી હોતું કે બેબી ચાઇલ્ડ બેબી ગર્લ છે યા બેબી બોય છે હા એટલા માટે આપણે શું કરીશું ન્યુટર જેન્ડરમાં એનો સમાવેશ કરીશું અને સર્વનામ તરીકે ઇટ વાપરીશું પણ હા તમને ખ્યાલ હોય કે તમે બેબી બોય ની વાત કરી રહ્યા છો બેબી ગર્લ ની વાત કરી રહ્યા છો એટ ધ ટાઈમ તમે એની એને જાતિ આપી શકો છો હી યા સી તમે એની માટે વાપરી શકો છો પણ નક્કી ના હોય ત્યાં સુધી એની માટે ઇટ નો જ ઉપયોગ કરવો સો લેટ્સ હેવ સમ એક્સરસાઇઝ The child is asleep. Do not wake. હવે આપણે એ નક્કી કરવાનું છે આપણે કયા સર્વનામનો ઉપયોગ કરીશું. અત્યારે હું માત્ર એ જે ખાલી જગ્યામાં શું આવશે બોલીશ અને તમારે શું કરવાનું છે કે એ ખાલી જગ્યા હું શું બોલી છું એ તમારે નોટ ડાઉન કરવાનું છે કે ખાલી જગ્યામાં અહીં આપણે શું આવી શકીએ છે ધ ચાઇલ્ડ ઇઝ અસ્લીપ ડુ નોટ વેક તો અહીં જો ધ ચાઇલ્ડ વપરાયેલ છે અને ખ્યાલ હોય તો ચાઇલ્ડ હોય ત્યારે ચાઇલ્ડ માટે શું વપરાશે સર્વનામ તરીકે તો કે ઇટ વપરાશે કેમ કે અહીં આપણે એ ખ્યાલ નથી આવતો કે સ્ત્રી માટે વપરાય છે કે પુરુષ માટે વપરાય છે અર્થાત કે બેબી બોય માટે વપરાયેલ છે કે બેબી ગર્લ માટે વપરાયેલ છે એ ખ્યાલ છે નહીં એટલે સર્વનામ તરીકે શું વપરાશે ઇટ નેક્સ્ટ ઇફ અ સ્ટુડન્ટ વર્ક્સ હાર્ડ ખાલી જગ્યા ઇઝ સ્યોર ટુ સક્સીડ હા હવે અહીં આપણે સ્ટુડન્ટ ની વાત થયેલી છે સ્ટુડન્ટ સ્ત્રી પણ હોઈ શકે અને પુરુષ પણ ઇટ મીન્સ કોમન જેન્ડર છે અને કોમન જેન્ડરમાં સર્વનામ તરીકે હી નો ઉપયોગ થાય છે He has killed a snake. ખાલી જગ્યા is lying on the road. અહીં આપણે snake ની વાત કરવામાં આવેલ છે. Snake જે શું છે તો કે લોર્ડ એનિમલ્સ છે એની જાતિ આપણે નક્કી કરી શકતા નથી એટલા માટે શું વપરાશે સર્વનામ તરીકે ઈટ ધ ટીમ હેઝ ડિક્લેર્ડ ધેટ ખાલી જગ્યા વિલ વિન ધ મેચ હવે ધ ટીમ છે હા પેલી વાત તો એ સમજીએ કે તમે આગળ કલેક્ટિવ નાઉન ભણ્યા અને ટીમ જે છે કલેક્ટિવ નાઉન છે અને કલેક્ટિવ નાઉન જ્યારે એકતા દર્શાવે ત્યારે એની સાથે એકવચનનું સર્વનામ અને જ્યારે કલેક્ટિવ નાઉનમાં એકતા ન હોય ત્યારે એની સાથે બહુવચનનું સર્વનામ જો વિલ વિન ધ મેચ અર્થાત કે મેચ જીતશે હા ક્યારે જીતશે જ્યારે એમાં એકતા હશે ત્યારે એટલા માટે અહીં એકતાની વાત થયેલી છે તો સર્વનામ તરીકે શું વપરાશે તો કે સર્વનામ તરીકે ઇટ વપરાશે ધ બેબી બ્લોક ખાલી જગ્યા રાઈટ લે હા બેબી બેબી ઇન્ફન્ટ એન્ડ ચાઇલ્ડ ની સાથે સર્વનામ તરીકે ઇટ વપરાય છે ઇફ અ પર્સન કમ્સ આસ ખાલી જગ્યા ટુ વેઇટ હવે પર્સન ની વાત થયેલી છે પર્સન વ્યક્તિ સ્ત્રી કે પુરુષ નક્કી થતું નથી ઇટ મીન્સ કે કોમન જેન્ડર છે અને નક્કી થતું નથી ઇટ મીન્સ કે પર્સન વ્યક્તિ સ્ત્રી પણ હોઈ શકે અને પુરુષ પણ હોઈ શકે છે એ બાબતે આપણે નક્કી કરી શકતા નથી કોમન જેન્ડર છે તો સર્વનામ તરીકે હી વપરાશે ધેન ઇન્ડિયા ઇઝ પ્રાઉડ ઓફ હર સાયન્ટિસ્ટ આ વાક્ય સાચું છે વાક્યમાં કઈ ફેર નથી તો પછી ઇન્ડિયા ઇઝ પ્રાઉડ ઓફ હર સાયન્ટિસ્ટ કેમ લખેલ છે ઇન્ડિયા દેશનું નામ છે દેશના નામની માટે સર્વનામ તરીકે હર કેમ વપરાયેલ છે તો કે આપણે ખ્યાલો તો ભારત માતા કહીએ છીએ તો કન્ટ્રી પણ છે અમુક કે કન્ટ્રીના નામની સાથે પણ આપણે શું વાપરીએ છીએ તો કે હર નો ઉપયોગ કરતા હોઈએ મીન્સ કે સ્ત્રીલિંગ નો ઉપયોગ કરતા હોઈએ છીએ ધ શિપ હેઝ સ્ટક અ રોક સી ઇઝ સિંકિંગ હા અહીં ધ શિપ ની વાત કરેલ છે અને શિપ છે અને શિપ માટે સી સર્વનામનો ઉપયોગ કરેલ છે આવું કેમ હોઈ શકે તો કે શિપ નો પણ સમાવેશ સ્ત્રીલિંગમાં થાય છે હા અમુક એવા કેટલાક નામો છે કે જે આપણે સ્ત્રીલિંગ કે પુલિંગમાં કરી શકીએ છીએ જેને આપણે ચાંદા મામા કહીએ છીએ ખરેખર ઇંગ્લિશમાં એ ચાંદા મામી કહેવા જેવું છે કે તો કે એ સ્ત્રીલિંગ નો શબ્દ છે જે મૂન શબ્દ છે એ સ્ત્રીલિંગ નો શબ્દ છે એટલા માટે આપણે જે ચાંદા મામા કહીએ છીએ ચાંદા મામા નહીં હવેથી ચાંદા મામી કહેવાની જરૂર છે કેમ તો કે મૂન જે છે એ સ્ત્રીલિંગ શબ્દ છે એની સાથે સ્ત્રીલિંગ નું સર્વનામ વપરાય છે અને જે સન છે એ પુલ્લિંગ છે હા તો આપણે આટલી બાબતનો ખ્યાલ હોવો
અત્યાર સુધી આપણે ચર્ચા કરી કે આ જેન્ડર એટલે શું છે, જેન્ડરના પ્રકારની ડિટેલ પૂર્વકની ચર્ચા કરી અને એની થોડીક એક્સરસાઇઝ પણ આપણે જોઈ. પરંતુ હવે આપણે પરીક્ષા લક્ષી જો વાત કરીએ તો તમને પરીક્ષા લક્ષી કદાચ આવું પૂછાતું હશે, ચેન્જ ધી જેન્ડર અર્થાત લિંગ પરિવર્તન. આપણે લિંગ સમજ્યા, જેન્ડર સમજ્યા કે જેન્ડર એટલે શું, તો કે સ્ત્રી અને પુરુષવાચી શબ્દોનું સૂચન કરતી સંજ્ઞાને આપણે જેન્ડર કહીએ છીએ. અને એમાંય પરિવર્તન અથવા શું છે લિંગ પરિવર્તન નથી સમજાતું, ચાલો એને પણ સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે આપણે પુરુષવાચી સંજ્ઞાને સ્ત્રીવાચી સંજ્ઞામાં અથવા તો સ્ત્રીવાચી સંજ્ઞાને પુરુષવાચી સંજ્ઞામાં બદલીએ છીએ તેને આપણે લિંગ પરિવર્તન કહીએ છીએ. તો લિંગ પરિવર્તનના કેટલાક આપણે ઉદાહરણ જોતા જઈએ અને સમજતા જઈએ કે જ્યારે એ સ્ત્રીલિંગમાં આવું હશે અને આપણે જો લિંગ પરિવર્તન કરવાનું હોય તો પુલ્લિંગમાં એની માટે કયા શબ્દો વપરાય છે, પછી આપણે આના સંદર્ભમાં પણ એની એક્સરસાઇઝ જોવાનો પ્રયત્ન કરીએ. મેસ્ક્યુલિન એન્ડ ફેમિનિન. મેસ્ક્યુલિન મીન્સ પુલ્લિંગ એન્ડ ફેમિનિન ઇટ મીન્સ સ્ત્રીલિંગ. બોય હશે ત્યારે શું કરીશું, ગર્લ. ફાધર, મધર, સન, ડોટર, મેન, વુમન, અંકલ, આંટ, પ્રિન્સ, પ્રિન્સેસ, લાયન, લાયનેસ, પોએટ, પોએટીસ, હસબન્ડ, વાઇફ, નેફ્યુ, નીઝ, જેન્ટલમેન, લેડી, હીરો, હિરોઈન, એક્ટર, એક્ટ્રેસ, વેઇટર, વેઇટ્રેસ. સમ મોર એક્ઝામ્પલ્સ, ટાઈગર, ટાઈગ્રેસ, કિંગ, ક્વીન, બ્રાઇડગ્રુમ, બ્રાઇડ, બ્રાઇડગ્રુમ એન્ડ બ્રાઇડ શું છે, બ્રાઇડગ્રુમ મીન્સ દુલ્હે રાજા એન્ડ બ્રાઇડ ઇટ મીન્સ દુલ્હન. એન્ડ પીકોક, પીહેન, હોર્સ, મેર, ઓથર, ઓથરેસ, હન્ટર એન્ડ હન્ટ્રેસ. હવે આ બધાને એક એક કરીને સમજાવવા જઈએ તો વિડીયો બહુ લાંબો થઈ જશે, એટલા માટે અત્યારે માત્ર બોલી ગઈ છું અને તમે એ વિડીયો સ્ટોપ કરી બધાનો અર્થ સમજવાનો અને બધાને તમારે યાદ રાખવાનો પ્રયત્ન કરવો રહેશે. તો આના સંદર્ભમાં આપણે હવે કેટલાક ઉદાહરણ પણ જોઈએ, આપણે એને કઈ રીતે ચેન્જ કરી શકીએ એને ચેન્જ કરવાનો પણ પ્રયત્ન કરીએ. So let's see how can we change the gender. કઈ રીતે આપણે લિંગ પરિવર્તન કરી શકીએ છીએ અને એક્ઝામમાં કઈ રીતે પૂછાય છે, કેવા પ્રકારની સૂચનાઓ હશે, તો સૂચનાઓની સાથે જ આપણે એને પરિવર્તન કરતા શીખીએ. સૂચના આ પ્રકારની કંઈક લખેલ હશે અથવા તો માત્ર એમ જ લખી દીધેલ હશે, ચેન્જ ધી જેન્ડર. રીરાઇટ ધ ફોલોઈંગ પેરેગ્રાફ ચેન્જિંગ ધ જેન્ડર. અર્થાત કે જાતિ પરિવર્તન કરી, લિંગ પરિવર્તન કરીને ફકરાને ફરીથી લખો. મેક ચેન્જીસ વેર નેસેસરી, અને જ્યાં જરૂર હોય ત્યાં ફેરફાર કરો. વધારાના ફેરફાર કરવાના હોતા નથી, માત્ર જેન્ડર ચેન્જ કરવાની હોય છે, બીજા કોઈ ફેરફાર કરવાના નહીં. એક પેરેગ્રાફ છે અને આ જ પેરેગ્રાફને આપણે શું કરીએ, જેન્ડર ચેન્જ કરીને લખીએ. કઈ રીતે, હવે જો બંનેને સરખામણી કરીએ કે ક્યાં ક્યાં ચેન્જ કર્યા છે અને શા માટે ચેન્જ કર્યા છે. હવે છે ધ કિંગ, ધ કિંગ નું કરેલ છે ધ ક્વીન. ધ કિંગ તમને ખ્યાલ હોય તો પુરુષવાચી સંજ્ઞા છે, એનું શેમાં પરિવર્તન કર્યું, સ્ત્રીવાચી સંજ્ઞામાં. એ જ રીતે કોલ્ડ નું કોલ્ડ, ધ પ્રિન્સેસ છે, સ્ત્રીવાચી સંજ્ઞા છે, એનું શેમાં કન્વર્ટ કર્યું, પુરુષવાચી સંજ્ઞામાં પ્રિન્સ કર્યું, રાજકુમાર. હી ટોલ્ડ હર, હી નું શું કરી દીધું, સી, કેમ કે હી પુરુષવાચી છે અને સી એ સ્ત્રીવાચી છે, પુરુષવાચી માંથી સ્ત્રીવાચી. ટોલ્ડ, ટોલ્ડ હર છે, હર તો સ્ત્રી માટે હોય તો કે એ તો સ્ત્રીવાચી છે, સ્ત્રીવાચી નું શેમાં કન્વર્ટ કરવાનું છે, પુરુષવાચી, એના માટે હર નું શું કર્યું છે, હિઝ. ટુ સિલેક્ટ અ પ્રિન્સ છે, પ્રિન્સ તો પુરુષવાચી, પુરુષવાચી નું શેમાં કન્વર્ટ કરશું, સ્ત્રીવાચી માં, ઇટ મીન્સ પ્રિન્સેસ. ફોર નું ફોર, હરસેલ્ફ નું હિમસેલ્ફ, કેમ કે હરસેલ્ફ એ સ્ત્રીવાચી છે અને એનું પુરુષવાચીમાં કન્વર્ટ કરતા હિમસેલ્ફ બને છે. ધ કિંગ, ધ કિંગ નું ક્વીન. આસ્ક્ડ હિઝ સન, હિઝ નું હર, સન નું ડોટર. ધ પ્રિન્સ, તો પ્રિન્સ એ પુરુષવાચી છે, એનું શેમાં કન્વર્ટ કરી દીધું, હા સ્ત્રીવાચી સંજ્ઞામાં. ટુ હેલ્પ હિઝ, હા તો પુરુષવાચી છે, સ્ત્રીવાચી માટે હર સિસ્ટર, સિસ્ટર સ્ત્રીવાચી, તો સિસ્ટર નું શું કરી દેશું, બ્રધર. અગેન ધ ક્વીન, ક્વીન છે તો ક્વીન નું કિંગ.
was happy to hear this. Okay. તો આ શું કર્યું આપણે જ્યાં જ્યાં જરૂર હતી જ્યાં આપણે સ્ત્રીવાચી યા પુરુષવાચી સંજ્ઞા જોવા મળી ત્યાં આપણે એને કન્વર્ટ કરી પુરુષવાચી અને સ્ત્રીવાચી સંજ્ઞામાં આપણે એનું રૂપાંતર કરી અને જે રીતની આપણે સૂચના હતી એ સૂચનાનું પાલન કરી અને ફરીથી ફકરો લખી દીધેલ છે. તો આ રીતે તમારે એક્ઝામમાં લખવાનું હોય અને જ્યાં ચેન્જીસ કરેલા હોય ત્યાં અન્ડરલાઈન કરવાની જરૂર પડશે. તો અહીં આપણે સમજાય કે કઈ રીતે આપણે ચેન્જીસ કરવાના છે તો હજુ એક એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ. A hunter and his son went for hunting. They saw a lion. They chased him. On their way, they saw a tiger too. ચાલો હવે આને પણ પરિવર્તન કરવાનો પ્રયત્ન કર્યો છે. અ હન્ટર શિકારી તો શિકારણ કરવું પડે તો હન્ટર નું હન્ટ્રેસ એન્ડ નું એન્ડ હીઝ છે તો હીઝ નું શું કરવું પડશે હર સન નું ડોટર. ઓકે ઇવેન્ટ લખવાનું રહી ગયેલ છે તમે જોઈ લેજો એ બાબતને. વેન્ટ ફોર હન્ટિંગ દે સો હવે તમે કહેશો દે માં ચેન્જ ન કર્યા તો કે દે તો બહુવચન છે આપણે એકવચનમાં ધ્યાન આપવાનું છે. સો અ લાયન લાયન તો લાયોનીસ હવે લાયન ઇટ મીન્સ સી અને લાયનીસ ઇટ મીન્સ સિંહણ. દે ચેઝડ હિમ ઇટ મીન્સ હિમ છે તો પુરુષવાચી તેનું શું કરશું આપણે સ્ત્રીવાચી સંજ્ઞામાં હર. ઓન ધેર વે they saw a tiger to tigress ha and to bus je apne changes karvana hata e changes apne kari dita chhe to aaj rite tamare changes karva padshe ane jo tamare perfectly a sikvu hoy te mate agar je koshtak ni apne charcha kari to agar je koshtak hato e koshtak tamare taiyar kari devo padshe to tame koi pan paragraph ne atho to koi pan fakra ne change gender na swarup ma rupantar kari shako jo. તો આ વિડીયોમાં આપણે જેન્ડર શું છે હા પછી જેન્ડરના ટાઈપ્સ કેટલા છે કયા કયા છે એ બધાની આપણે ડિટેલ પૂર્વકની ચર્ચા કરી અને કેટલીક એક્સરસાઇઝ પણ જોઈ અને એ પણ જાણ્યું કે આ ચેન્જ થી જેન્ડર શું છે અને એને ચેન્જ કરવા માટે આપણે થોડાક ઉદાહરણ પણ લીધા અને એના દ્વારા આપણે ખ્યાલ આવ્યો કે એક્ઝામમાં આપણે કઈ રીતની પ્રિપરેશન કરવાની છે કઈ રીતની તૈયારી કરવાની છે અને હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું નાઉન એન્ડ નંબર. થેન્ક યુ.